હેલો એવરીવન, ક્વિક એક રીકેપ કરી લઈએ આપણે ગઈકાલનું. આપણે કર્યું દેટ વોઝ બેન્કિંગ ઇન ઇન્ડિયા, કે ઇન્ડિયામાં બેન્કિંગની શરૂઆત ક્યાંથી થઈ હતી, બેન્કની રિક્વાયરમેન્ટ શું કામ આવી, બેન્ક એઝ અ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ કઈ રીતે કામ કરે છે અને શું કામ કામ કરે છે. એવી તો શું જરૂર પડી ગઈ કે બેન્કને એમને ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝને લાવવા પડ્યા, ગવર્મેન્ટને બધા નેશનલાઇઝ બેન્કને લાવવા પડ્યા, રાઈટ. એ બધું કવરઅપ કર્યા પછી આપણું જે હવેનું જે ટોપિક હતું દેટ વોઝ રોલ્સ ઓફ બેન્ક, રાઈટ. આપણે હું જે કરવાની હતી દેટ વોઝ રોલ્સ ઓફ બેન્ક. બટ તમારા લોકોના અસાઇનમેન્ટ જોયા પછી મને એક હજુ એક ટોપિક મારા મગજમાં આવ્યો, દેટ વોઝ રિગાર્ડિંગ કસ્ટમર એન્ડ લીડ્સ. લાઈક આપણે જે ગઈકાલે તમને જે રાજીવવાળો જે એક્ઝામ્પલ મેં અસાઇનમેન્ટ આપ્યું હતું, રાઈટ, એ રાજીવવાળું જે છે એની અંદર તમે બધા લોકોએ એની અલગ અલગ લાઇફસ્ટાઈલ પિક કરી, રાઈટ. એન્ડ દેટ વોઝ ટ્રુ. એવું નથી કે બધું ખોટું હતું કે બરાબર નહોતું, દેટ વોઝ ટ્રુ. રાજીવ એક સ્ટુડન્ટ હોય છે અને એના પછી એની સેલરી મે બી જોબ કરતો હોય છે તો જોબની સેલરી હોય છે, અથવા બિઝનેસ કરવું હોય તો બિઝનેસ કરે છે, ફેમિલીવાળો થઈ જાય છે, મેરેજ ના કરે નહીં, અગર એ ફોરેનમાં જતો રહે છે તો ત્યાંની બધી વસ્તુઓની રિક્વાયરમેન્ટ હોય છે, રાઈટ. સો તમે જેટલા બી પોઈન્ટ્સ કવર કર્યા છે એ કોઈ ખોટા નથી, બધા પ્રોપર છે અને અપ ટુ ડેટ છે અને એકચ્યુઅલમાં આવું જ હોય, રાઈટ. તો હવે જ્યારે તમને કસ્ટમરની થોડીક થોડીક નીડ હવે ખબર પડવા માંડી છે કે સપોઝ કસ્ટમર આટલા એજથી આટલા એજની વચ્ચે હોય તો એને કઈ કઈ વસ્તુની જરૂર પડી શકે છે, અથવા નાનો નાનો છે અગર માઇનર છે તો એને કઈ કઈ વસ્તુની જરૂર પડી શકે છે અને એને કઈ વસ્તુની જરૂર ના હોય, એ પણ આઈ ગેસ તમને હવે તમારા અસાઇનમેન્ટ કર્યા પછી મને એવું લાગે છે કે તમને ખબર પડી ગઈ છે. આપણે ગઈકાલે વાત કરી કે વોટ ઓર હુ ઇઝ અ કસ્ટમર, રાઈટ. એન્ડ તમારા અસાઇનમેન્ટમાંથી તમે એક પોઈન્ટ બીજો કવર કર્યો, દેટ ઇઝ રિલેશનશિપ ઓફ બેન્ક વિથ કસ્ટમર, રાઈટ. બેન્કની અલગ અલગ ટાઈપની રિલેશનશિપ શું હોય છે કે શું હોઈ શકે એના કસ્ટમર જોડે. નાઉ આ ત્યારની વાત છે કે જ્યારે તમે કસ્ટમરને મળો છો અથવા કસ્ટમર આવે છે, રાઈટ. જ્યારે કસ્ટમર તમારી જોડે હોતું નથી ત્યારે શું તમે, સપોઝ કે અગર સીએસઓ છો અથવા મતલબ કસ્ટમર સર્વિસ ઓફિસર છો અથવા બીડીઈ છો, મતલબ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવના પોસ્ટમાં પણ અગર તમે જાઓ સિલેક્ટ થાઓ છો બેન્કમાં, તો એક વસ્તુ છે જે કોઈ દિવસ તમારા હાથેથી છૂટવું ના જોઈએ અથવા તમારા પાસેથી ખૂટવું ના જોઈએ. ગમે ત્યારે તમારા સુપરવાઇઝર પૂછે ત્યારે એ લિસ્ટ રેડી હોવી જોઈએ. કઈ લિસ્ટ? સેની લિસ્ટ? લીડ્સની લિસ્ટ. ઓકે, લીડ્સની લિસ્ટ. હવે લીડ્સનો મતલબ શું થાય? લીડ્સ એટલે કોણે કહેવાય બેન્કિંગ ટર્મ્સમાં? સપોઝ કે હું આજે જોઈન થઈ છું 2021 જાન્યુઆરી HDFCમાં જોઈન થઈ છું એઝ અ સેલ્સ ઓફિસર, રાઈટ. રીના સેલ્સ ઓફિસર છે. નાવ આ જોઈન થઈ છે 2021 જાન્યુઆરીમાં. હવે 2021 જાન્યુઆરી 5 તારીખે હું જોઈન થઈ છું. હવે 5 તારીખે અને તારીખ આ સેમ દિવસે તો કોઈ મારી પાસેથી બિઝનેસ માંગવાનું નથી. એવું નહીં કે તું આજે જ જોઈન થઈ છે ને ચલ એક અકાઉન્ટ લાવ, ચલો એક FD કરાય, ચલ એક RD કરાય, એવું કશું જ કોઈ મન નથી કહેવાનું. ક્યાં સુધી નથી કહેવાનું? એટલીસ્ટ નેક્સ્ટ એક મહિના સુધી તો નથી જ મને કોઈ કહેવાનું, ફેબ્રુઆરી 5 તારીખ સુધી. તો આ જે ટાઈમ પીરિયડ છે મારે જાન્યુઆરી 5 થી લઈને ફેબ્રુઆરી 5 સુધી મારે શું કરવાનું છે? HDFC મને ટ્રેનિંગ પીરિયડમાં મોકલશે. એ ટ્રેનિંગ મે બી હશે 10 દિવસની, ગણી લઈએ આશરે આટલા દિવસની હોય જ છે, 10 દિવસની, રાઈટ. હવે 10 દિવસ પછી તમે જ્યારે બેન્કમાં, મતલબ હું જ્યારે બેન્કમાં જઈશ ત્યારે શું થશે? ત્યારે પણ આ લોકો એવું કંઈ કહેશે નહીં કે ભાઈ હવે તારું તો ટ્રેનિંગ બી પતી ગયું ને, ચલો હવે તને તો ખબર છે ને કસ્ટમર જોડે કઈ રીતે વાત કરવાનું, શું કરવાનું, ચલ હવે બધી અકાઉન્ટ લેતી આવે, આ કર, પેલું કર, SIP લેતી આવે, મ્યુચ્યુઅલ ફંડ લેતી આવે. એવું નથી કહેવાનું. એ મને ક્યાં સુધી નહીં કે
एक મહિનો સુધી. હવે એક મહિના સુધી મારે શું કરવાનું છે એ મારા ઉપર ડિપેન્ડન્ટ છે. લાઈક મારે ટાઈમ પાસ કરવાનું છે તો એ પણ મારા ઉપર છે. ટાઈમ પાસ નથી કરવું અને કોઈ ભી બીજા તમારા કોલીગ છે, તમારી જોડે જે ભી કોઈ કામ કરે છે, છોકરો કે છોકરી, એની જોડે તમારે માર્કેટમાં જવું છે, બહારે જવું છે, તો ભી તમને છૂટ છે, રાઈટ? આજે તમે 10 દિવસ પછી હું ટ્રેનિંગ પતાવીને આવી, ટ્રેનિંગ પત્યા પછી ઓલમોસ્ટ 20 તારીખ થઈ, 20 જાન્યુઆરી, રાઈટ? હવે 20 જાન્યુઆરીથી લઈને 3 ફેબ્રુઆરી સુધી હું દરરોજ હું માર્કેટમાં જતી હતી. મારી ફ્રેન્ડ્સ, મતલબ જે બી મારી કલીગ હોય અથવા સર હોય, કોઈ એક્ટિવિટી હોય, ઇવેન્ટ હોય, કંઈ બી હોય, હું માર્કેટ જતી હતી. હું ખુદ બધા કસ્ટમરને મળતી હતી. મારા જે કલીગ છે એની જોડે પણ હું મળતી હતી. એ કઈ રીતે વાત કરે છે એ હું જોતી હતી, રાઈટ? એને જોઈ જોઈને હું થોડુંક થોડુંક ટ્રાય કરતી હતી અને હું પણ કસ્ટમર્સને મળતી હતી. હવે કસ્ટમર્સને આટલા દિવસ મળ્યા પછી, મતલબ કે કેટલા, નેક્સ્ટ આઈ ગેસ 13 દિવસ છે, આ 13 દિવસ કન્ટિન્યુઅસલી કસ્ટમરને મળ્યા પછી દરરોજના ઓલમોસ્ટ 10 કસ્ટમર, રાઈટ? 10 કસ્ટમર એટલે કેટલા થયા, ઓલમોસ્ટ 130 કસ્ટમર. 130 કસ્ટમરની કોન્ટેક્ટ મારી જોડે છે અને 130 કસ્ટમર જોડે મારી કોન્ટેક્ટ પણ છે, રાઈટ? હવે તમે મને એ રેશિયો કહો કે 130માંથી 5 ફેબ્રુઆરી પછી કેટલા કસ્ટમર મારી પાસે આવી શકે છે અકાઉન્ટ અથવા કોઈ બી એક બેન્કિંગ સર્વિસ માટે. 130માંથી રેશિયો આપણે 5 પીપલનો કરીએ, રાઈટ? 130માંથી 100 ના આવે, ચલો 80 ના આવે, આ 5% તો આવી જ શકે છે. રેશિયો કઈ રીતે બને છે કે સપોઝ તમે 40 લોકોને મળો છો ત્યારે જઈને 4 લોકો હા પાડે છે, રાઈટ? એટલા માટે મેં તો બી એ 130ના 13 નથી કર્યા, મેં, રાઈટ, 130ના 13 નથી કર્યા. હું ખાલી હજુ બી હું તમને વ્યાજબી કહું છું કે 130માંથી એટલીસ્ટ 5 જણા તો આવશે ને, એટલા તો બનશે કે 5 જણા એવા તો હશે જે આવે આપણી પાસે અને કે રીના મેડમ તમે તે દિવસે આવ્યા હતા, મારે હવે અકાઉન્ટ ખોલાવવું છે, મારે બેન્કિંગની સર્વિસ જોઈએ છે, રાઈટ? તો આ અત્યારે હું આટલું રેશિયો લઈ રહી છું. આમ તો રેશિયો આના કરતાં પણ વધારે હોય, 40ની સામે અગર 4 હોય તો 130ની સામે તો એ પ્રમાણે જ હોય, બટ સ્ટીલ ફોર અ સેફર સાઈડ હું 5 લોકોનું કરું છું. હવે આ ક્યારે થયું? 5th ઓફ ફેબ્રુઆરી. હવે આ વસ્તુ 5th ઓફ ફેબ્રુઆરીમાં થયું કેમ? કેમ કે મેં કામ 20 જાન્યુઆરીના સ્ટાર્ટ કરી નાખ્યું હતું. જો સપોઝ 5th જાન્યુઆરીના જોઈન થયા પછી, ટ્રેનિંગમાંથી આવ્યા પછી હજુ હું આમ શાંતિથી આમ બેસું કે યાર હજુ તો ટાઈમ છે યાર, આખો મહિનો પડ્યો છે, કરી લઈશ આજે ને તો કાલે ને તો પરમ દિવસે, જો એ રીતે અગર મેં કર્યું હોત તો શું આજે આ 5 લોકો હોત મારી જોડે, મારા ખાતામાં? હવે 130માંથી જે 5 જણા આવ્યા છે એનો મતલબ એવો નથી કે બાકીના જે 125 લોકો છે એ વેસ્ટ છે. એ વેસ્ટ નથી. તમારે પાછું અગર જો એ માર્કેટમાં ફરી એક વખત આટો મારવા જવું હોય તો તમે જઈ શકો છો. અને આ 5ને છોડીને જે બાકીના 125 લોકો છે એ લોકોને ખાલી જઈને કંઈ નથી કહેવાનું, કેમ છો સર, મજામાં, સારું છે, કેવું ચાલે છે, તમારા ઓલા જે ફ્રેન્ડ છે ને એમને તો ખોલાવી દીધું છે અકાઉન્ટ, આમ તો તમારે અગર કોઈ જરૂર પડે તો મને કહેજો. એવું ના કહેતા કે સર તમે ખોલાવી લો ને તમારા ફ્રેન્ડે પણ ખોલાવી દીધું છે, તમે બી તો અકાઉન્ટ ખોલાવી લો. એક વસ્તુ યાદ રાખજો કે યુ આર બેન્કર, તમે બેન્કર છો, તમારે માંગવાની જરૂર નથી, રાઈટ? સર પ્લીઝ કરાવી દો, સર આવું છે, સર તેવું છે, પ્લીઝ કરાવી દો. ના સર અથવા મેડમ, અમારી આ બેંક છે અને અમારી બેંક આટલી આટલી સુવિધા આપે છે, તમારે જે ઓલા બાજુવાળા છે એમને તો ખોલાવી જ દીધું છે, ઇનકેસ ફ્યુચરમાં તમને કોઈ બી ટાઈપની જરૂર પડે તમારા જોડે મારો નંબર છે, મને કોલ કરી લેજો. એ માણસ અકાઉન્ટ માટે નહીં તો કોઈ એટલીસ્ટ એક લોન માટે તો કોલ કરશે જ તમને, ફાઇન? અગર નહીં કર્યું ને તો ઇટ્સ ઓકે. એનો મતલબ એવું નથી કે તમે એનું વેસ્ટેજ થઈ ગયું છે, એ માણસ અથવા આપણો ટાઈમ વેસ્ટ નથી થયો, તમને એની સામે 125ની ટ્રેનિંગ મળી છે, વાત કરવાની ટ્રેનિંગ મળી છે,
તમને રિજેક્શન મળ્યા છે, તમને અલગ 125 ટાઈપના રિજેક્શન મળ્યા છે કે તમને 125 લોકો કઈ રીતે તમને ના પાડી કે મેડમ અત્યારે તો કોવિડ ચાલુ છે, મેડમ અત્યારે તો કુમૂર્તા ચાલુ છે, આ ટાઈમમાં આવું બધું ના ખોલાવવાનું છે, સારા કામ છે ને તમે પછી આવજો આપણે પછી ખોલાવશું, મેડમ હમણાં તો ખોલાઈને ગયા ઓલા લોકો, તમે પાછા અત્યારે આવી ગયા છો, તમે જરાક લેટ થઈ ગયા, મેડમ હું તો અહીંથી શિફ્ટ કરું છું, મેડમ હું તો આ બિઝનેસ બંધ કરવાનો છું, મેડમ હું છે ને બહારગામ જવાનું છું, હું 10-1 દિવસ રહીને આવીશ, મેડમ તો ઉત્તરાયણ છે ને, અત્યારે તો ફેમિલી જોડે જવાનું છે, મેડમ મારે તો અત્યારે ફંક્શન છે ઘરે, પૈસા તો અત્યારે તો નહીં મેળ પડે મેડમ અકાઉન્ટમાં નાખવા, રાઈટ? તો આવા તમને 125 અલગ અલગ રિજેક્શન મળશે. જ્યારે તમને 125 અલગ રિજેક્શન મળશે ત્યારે એની સામેનું સોલ્યુશન તમે જાતે કાઢતા શીખી જશો. પહેલાં 5-10 મેં એવું લાગે કે યાર સુપર ડિમોટિવેશન, સુપર ડિમોટિવેશન કે યાર આ 10 લોકોએ મને ના પાડી, 10 લોકોએ. જ્યારે તમે 125માં પહોંચશો તો એવું કે અરે યાર છોડ, આ તો ઠીક છે, એ તો નવી વાત નથી આપણા માટે, રાઈટ? સો લીડ્સનો મતલબ હવે 130માંથી 5 લોકોએ અકાઉન્ટ ખોલાયા, બાકીને 125એ ના નથી પાડી. 125એ શું કીધું કે ઓકે મેડમ હું અત્યારે ફંક્શનમાં છું, મને 2 અઠવાડિયા પછી મળજો ને. ઓકે મેડમ અત્યારે એકચ્યુઅલી મારે પેમેન્ટ આવ્યું નથી, પેમેન્ટ મને લાગે છે કે આવતા મહિને આવશે, તો તમે મને આવતા મહિને મળજો ને. ઓકે મેડમ મારું અકાઉન્ટ છે ને આ જગ્યાએ છે, એને મેં બંધ કરવા માટે આપ્યું છે, એ ઓલમોસ્ટ 2 દિવસમાં બંધ થઈ જશે, તો તમે 3-1 દિવસ રહીને આવજો ને. ઓકે આનો મતલબ શું થયું? 2 અઠવાડિયા પછી આ મિસ્ટર એ, આ મિસ્ટર બી અને આ મિસ્ટર સી, આનો મતલબ શું થયું કે તમને તમારે 2 અઠવાડિયા પછી મિસ્ટર એ પાસે જવાનું છે અકાઉન્ટ માટે, આવતા મહિને મિસ્ટર બી પાસે જવાનું છે અકાઉન્ટ માટે, 3 દિવસ પછી મિસ્ટર સી પાસે જવાનું છે અકાઉન્ટ માટે. આ શું થયું? આ તમારા લીડ્સ છે, આ તમારા ફોલોઅપ કેસીસ છે, આની પાછળ તમારે ફોલોઅપ કરવાનું છે, રાઈટ? આની પાછળ 125માંથી બન્યા કે 10 જણા એવા છે કે તમને આ રીતનો ટાઈમ આપ્યો છે, રાઈટ? બાકીના કેટલા વધ્યા? 115. 115 લોકોમાંથી ઓલમોસ્ટ 80% લોકોએ ના પાડી મોઢે કે ના મેડમ અમારે કંઈ નથી જોઈતું. ઓકે તો આ જે 80% લોકો છે એના ઉપર તાળું મારો, એના પછી એને એને આમ ખીજાઈને એક આર્ગ્યુમેન્ટ નહીં કરવાની તમે. ઓકે સર વાંધો નહીં, ડન, આનું ચેપ્ટર ખતમ. આ 80%ની સામે હવે તમારે નહીં જોવું પડે, એને જરૂર હશે ને તો એ કરશે તમને ફોન. બાકીના જેટલા લોકો છે 115માંથી, બાકીના જે 20% છે એ 20% ઉપર તમારે ધ્યાન આપવાનું છે. ધ્યાનનો મતલબ એવું નથી કે દરરોજ જઈને ટકોડો નથી વગાડો, સર કંઈક કરાવી દો, સર કંઈક કરાવી દો, નહીં. તમારે એક વસ્તુ ફિક્સ કરવાની છે કે અઠવાડિયામાં તમારી જોડે 6 દિવસ હોય છે, 6 દિવસમાં તમે કયા કયા માર્કેટમાં એક વખત આટો મારવા જશો, એ જ 6 દિવસ એ જ માર્કેટમાં બીજા 6 દિવસ 5 દિવસ, રાઈટ? કેમ કે 2nd અને 4th રજા હોય છે, રાઈટ? એ રીતે આખા મહિનાનું શિડ્યુલ કરશો. તમારું જેમ જેમ તમારું ફેસ તમારા માર્કેટમાં ફરશે ને એમ એમ તમારા રિલેશન વધતા જશે, આ 20% પણ બાકી કવર થઈને આવી જશે, રાઈટ? મેં બહુ જ સિમ્પલ વેમાં લીડ્સને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ? કે લીડ્સ કોને કહેવાય. આ એક વસ્તુ છે જે તમારી જોડે ખૂટવું ના જોઈએ કોઈ દિવસ. જે દિવસે તમારા જોડે લીડ્સ ખૂટી એનો મતલબ એવું થયું કે તમે છેલ્લા 10-15 દિવસથી કોઈ કામ નથી કરતા. એ બેંકવાળા તમને તમારી લિસ્ટ ઓફ લીડ્સ જોશે ને એમાં જ ખબર પડી જશે. લીડ્સ હોવી હંમેશા જરૂરી છે, લાઈવ લીડ્સ એ બી. હવે સપોઝ સીએ કીધું હતું કે ભાઈ 3 દિવસ પછી આવજો, રાઈટ? તો તમે ગયા 3 દિવસ પછી. નાઉ હવે સીએ શું કીધું કે મેડમ હજુ એ બંધ નથી થયું, તમે કામ કરજો, નેક્સ્ટ વીક આવજો. ઓકે વાંધો નહીં, તમે પાછા નેક્સ્ટ વીક ગયા. નેક્સ્ટ વીક એમને શું કીધું કે મેડમ અત્યારે હવે મારી ઈચ્છા છે નહીં, રાઈટ? તમે એક કામ કરો, હું તમને ફોન કરું છું. જ્યારે આ રીતે ત્રીજો જવાબ આવે ને આવો કોઈ પણ, ત્યારે જ આને કેન્સલ કરી નાખવાનું. એના પછી આના ઉપર ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, આ તમને સામેથી ફોન કરશે, રાઈટ? હું એવું નથી કહેતી કે બહુ મોટો એટીટ્યુડ દેખાડવાનો, એવું નથી કરવાનું આપણે, બટ જ્યાં આપણને લાગે છે ને કે આપણી શું કહેવાય,
આપણું હાર્ડવર્ક દેવું જોઈએ, આપણે આપણી ટાઈમિંગ આપવી જોઈએ. તો ત્યાં આ ટાઈમિંગ આપવાનો, અહીંયા ટાઈમિંગ નહીં આપવાનો, અહીંયા ટાઈમિંગ નહીં આપવાનો. એવું નથી, એપણે એનો મતલબ એવું નહીં કે આનો ફોન આવે તો ઉઠાવવાનું નહીં. ફોન આવે એટલે ઉઠાવો, નોર્મલ સર્વિસ એવું કંઈ જોઈતું હોય તો આપો, અને એમને જ્યારે બેન્કિંગની એકચ્યુઅલ જરૂર પડશે ત્યારે તમને જ ફોન કરશે. ફાઇન, આ સિમ્પલ વે છે લીડ્સનો. મતલબ કે તમારી જોડે લિસ્ટ ઓફ પ્રોસ્પેક્ટ હોવા જોઈએ, પ્રોસ્પેક્ટ ઓર લીડ્સ, રાઈટ? પ્રોસ્પેક્ટ ઓર લીડ્સ. લીડ્સ મતલબ કે કંઈક કસ્ટમર જોડે વાત કરી હતી આપણે, રાઈટ? આપણી જોડે એની ઇન્ફોર્મેશન છે, મતલબ નામ નંબર એ છે. પ્રોસ્પેક્ટ મતલબ કે એ જે કસ્ટમર જેની જોડે પણ આપણે વાત કરીએ છીએ એની જોડે કદાચ બેંકનો કોઈ પ્રોડક્ટ એ માણસ લેવાની સંભાવના છે. દેટ ઇઝ લીડ્સ ઓર પ્રોસ્પેક્ટ. આ વસ્તુ હોવી જોઈએ. જો લીડ્સ હશે તો પ્રોસ્પેક્ટ હશે, કેમ કે જ્યાં સુધી કસ્ટમરની લિસ્ટ નહીં હોય ત્યાં સુધી તમે વાત કોની જોડે કરશો? કોઈની જોડે વાત નહીં કરો તો કોને પિચ કોને કરશો? કોઈની જોડે પિચ નહીં કરો તો પ્રોસ્પેક્ટ ક્યાંથી બનશે? જો પ્રોસ્પેક્ટ નહીં બને તો કોલ ક્લોઝ કઈ રીતે થશે? અને જો કોલ ક્લોઝ નહીં થાય તો બિઝનેસ કઈ રીતે થશે? રાઈટ? સો આ ડે વનથી હોવી જોઈએ એવું બેંકવાળા કહે છે, પણ ડે વનથી ના હોય કોઈ દિવસ. જે લોકો ફ્રેશર્સ છે એ લોકોની વાત કરું છું, એ લોકો જોડે લીડ્સ પહેલા દિવસથી ના હોય, એને એટલીસ્ટ એક મહિનો જોઈએ. 15 દિવસમાં એકચ્યુઅલમાં થોડુંક થોડુંક રિઝલ્ટ જોવા મળે, પણ એ 10 દિવસની ટ્રેનિંગની કારણે આપણે આખો મહિનો ગણી રહ્યા છીએ. રાઈટ? નાઉ લીડ્સ સમજાવવાનું કારણ, હવે મેં તમને કીધું કે માર્કેટમાં ફરજો. હવે તમારામાં ઘણા મેં એવા ક્વેશ્ચન, તમે આમ બી મેજર તો ગર્લ્સ છો એટલે તમને લોકોને એ ક્વેશ્ચન આવે કે મેડમ તડકામાં બહાર માર્કેટમાં ફરવા જવાનું, રખડવા જવાનું, અમે શું સબ્જીવાળા છીએ? અમે શું છીએ? અમે કારીગર થોડી છીએ, મજૂર થોડી છે. ના, તમે નથી મજૂર, તમે કારીગર નથી, અને તમારે રખડવાની પણ જરૂર નથી. પણ તમે બેન્કર તો છો, કોમન સેન્સ તો થોડીક વપરાઈ શકે છે ને, સ્માર્ટ વર્ક થોડુંક વપરાઈ શકીએ છે ને. લીડ્સ અથવા પ્રોસ્પેક્ટને ક્રિએટ કરવા માટે બેંક શું કરતી હોય છે? ઇવેન્ટ્સ કરતી હોય છે. હવે ઇવેન્ટ્સ તમે કોલેજમાં કરી હશે, રાઈટ? એ ઇવેન્ટ્સ અલગ છે, આ ઇવેન્ટ્સ અલગ છે. નાઉ વોટ ટાઈપ ઓફ ઇવેન્ટ્સ? ઇવેન્ટ્સ કેવા કેવા હોય છે? સોશિયલ મીટિંગ, સોશિયલ મીટિંગ મતલબ કે એક સોશિયલ એરિયામાં અથવા કોઈ પબ્લિક એરિયામાં લોકોને ભેગા કરીને એક ઇવેન્ટ કરવું. ઇવેન્ટનો મતલબ કે હું રીના શાહીબાગ બ્રાન્ચ એક્સિસ બેંકથી આવી છું, અમારી જે એક્સિસ બેંક છે આટલી આટલી વસ્તુઓ પ્રોવાઈડ કરે છે, આટલી આટલી વસ્તુ એમાંથી ફાયદાકારક છે, આટલી આટલી વસ્તુ તમને યુઝફુલ થઈ શકે છે, આટલી આટલી વસ્તુઓનું ઇન્ટરેસ્ટ રેટ ઓછું છે, રાઈટ? તમે આ એક પબ્લિક પ્લેસમાં જાઓ છો, એક ગ્રુપ ઓફ તમે લોકો બેંકવાળા છો, સપોઝ એક આખું ગ્રુપમાં થઈ ગયા 3-4-5 લોકો, એ જણા એટલે 3-4 લોકો, 2 લોકો અહીંયા છે, 2 લોકો બીજું એક ગ્રુપ બનાવીને ત્યાં ઊભા છે, એ રીતનું સોશિયલ એરિયામાં સોશિયલ ડિસ્ટન્સથી જે મીટિંગ યોજવાય છે અને જે ઇવેન્ટ્સ થાય છે એને સોશિયલ મીટિંગ કહેવાય છે, રાઈટ? સેકન્ડ પોઈન્ટ, હેલ્થ ચેકઅપ. ઘણી વખત એવું થાય છે કે બેંકવાળા કાં તો બેંકમાં ને બેંકમાં જ હેલ્થ ચેકઅપ ગોઠવે છે. હેલ્થ ચેકઅપમાં શું આવી ગયું? આંખ, આઈ ચેકઅપ આવી ગયું, નોઝ ચેકઅપ આવી ગયું, મતલબ ENT વાળા જે હોય ને મોસ્ટલી એ જ હોય છે, ENT ચેકઅપ આવી ગયું. બીજી કોઈ વસ્તુની ચેકઅપ નથી કરતા એકચ્યુઅલમાં, કેમ કે સપોઝ તમે ડેન્ટલ લઈ લો તો ડેન્ટલ માટે જે મિનરલ વોટર જે જોઈએ ત્યાં અવેલેબલ આપણા બેંકમાં ના પણ હોય, રાઈટ? એટલા માટે હેલ્થ ચેકઅપમાં મોસ્ટલી ENTને રાખતા હોય છે, ઇયર નોઝ એન્ડ થ્રોટવાળાને, કાન નાક ગળાના ડૉક્ટર્સ જે હોય છે એ લોકો આવે છે. એના પછી બીજી કઈ ચેકઅપ હોય છે, કોઈને BP જોવું હોય, રાઈટ? તો એના માટે પણ એ લોકોને પણ બેંકમાં બોલાવવામાં આવે છે. નાઉ સેકન્ડ પોઈન્ટ એ છે કે ઘણી વખત બેંકવાળા બેંકમાં ન બોલાવું એના કરતાં બારે એક ટેન્ટ જેવું લગાડી દે છે,
અને હેલ્થ કેમ્પનો એક બોર્ડ લગાડી દે છે કે XYZ બેંક ઓર્ગનાઇઝ હેલ્થ કેમ્પ, રાઈટ? આ હેલ્થ કેમ્પ અમુક અમુક જગ્યાએ બારે કંઈક ટેન્ટ લગાડીને કરી દે, એટલે જેટલા કસ્ટમર્સ આવે, જેટલા લોકો આવે, એ લોકોનું નામ અને નંબર એક શીટમાં લખી નાખે કે નામ, નંબર, ઉંમર, એડ્રેસ શું છે, કોઈ બીપી છે કે નહીં, તમને ડાયાબિટીસ છે કે નહીં, આની પહેલાં કોઈ ઓપરેશન કરાયેલું છે કે નહીં, એવી બધી વિગતો લખતા હોય છે. હવે એ જે લિસ્ટ હોય છે એ લિસ્ટને કહેવાય લીડ્સ, મેં તમને જે કીધું, રાઈટ? કસ્ટમર જાણીએ અજાણીએ પોતાની વિગત આપણને આપે છે કે નહીં, રાઈટ? એ જે પેપર આપે છે, જે ફોર્મ આપે છે, એમાં લખીને એ લોકો બધું આપે છે. એ ફોર્મ બેંકવાળા લઈ જાય છે એન્ડ દેન એના ઉપરથી કોલિંગ કરે છે કે આ રીતે અમે હેલ્થ ચેકઅપ રાખ્યું હતું મેડમ, તમને યાદ હોય તો, હું અહીંયાથી વાત કરી રહી છું, જો તમારી જોડે 2 મિનિટનો ટાઈમ હોય તો મારે ખાલી બેંક વિશે તમારી જોડે વાત કરવી છે, દેટ્સ ઇટ, રાઈટ? સો પેલું જે ફોર્મ હતું એ આમનું લીડ્સ બની ગયું. નાવ થર્ડ પોઈન્ટ, રોડ શોઝ કરતા હોય છે. રોડ શોઝમાં કોઈક વખત મ્યુઝિક હોય, રોડ શોઝમાં કોઈક વખત પેઇન્ટિંગ્સ હોય છે, રાઈટ? કે નાના છોકરાઓને બોલાવી લીધા રોડ શોમાં, રોડ ઉપર જે ઇવેન્ટ થતી હોય છે, રાઈટ? મકરસંક્રાંતિના ટાઈમ પર યસ બેંકવાળા, અમે લોકોએ કર્યું છે, મને યાદ છે, મકરસંક્રાંતિ પર યસ બેંકનું એક બ્રોશર હોય છે, એમાં યસ બેંકની બધી ડિટેલ્સ હોય છે, વિગતો હોય છે. એ વિગતો એમાં બધી કે યસ બેંક કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરે છે, પર્સનલ લોન તો કયા વ્યાજદરમાં આપે છે, હોમ લોન તો કયા ઇન્ટરેસ્ટ રેટમાં આપે છે, હોમ લોનના કેટલા ટાઈપ છે, સેવિંગ્સ અકાઉન્ટ તો એમાં શું છે, કરંટ અકાઉન્ટ છે તો એમાં શું છે, અને નીચે અમે અમારું સ્ટેમ્પ મારી દેતા હતા કે ટુ કોન્ટેક્ટ વોટ્સએપ ઓર કોલ રીના જોન ધીસ નંબર, રાઈટ? એની જોડે જોડે એક મકર સંક્રાંતિનું એક બ્રોશર જેવું હતું કે કીપ સેફ, ધાબા ઉપર ધ્યાનથી ચડજો, પેલું બધું પહેરીને બધું પતંગ ચગાવજો, એન્ડ ધ્યાન રાખજો કે નીચે ના પડી જાઓ, રાઈટ? સો આવી બધી વસ્તુઓ જે હતી અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા આજુબાજુના નાના નાના માર્કેટમાં, શોપમાં, અને રસ્તા ઉપર ઊભા રહીને અમે લોકો બધા કસ્ટમરને આપ્યું છે, રાઈટ? એમાં કોઈ શરમવાળી વસ્તુ નથી. દેટ વોઝ સો પ્રાઉડ મુમેન્ટ, કેમ કે યસ બેંક આટલું બીજા વિશે વિચારે છે. આ બધી બેંકો આવું કંઈક ના કંઈક કરતા હોય છે, બધાની સ્ટાઇલ અલગ છે, બટ ઘણા લોકો, બધા લોકો આવું કરે જ છે, રાઈટ? સો દેટ ઇઝ ધી રોડ શોઝ. નાવ ગુજરાત વાઇબ્રન્ટ કરીને તમે સાંભળ્યું હશે, રાઈટ? ગુજરાત વાઇબ્રન્ટમાં શું થાય છે કે અલગ અલગ ટાઈપની કંપનીઝવાળા આવતા હોય છે ત્યાં. એની અંદર મેટલવાળા આવી ગયા, મેન્યુફેક્ચરિંગવાળા આવી ગયા, કાપડવાળા આવી ગયા, આરો કેન્ટવાળા આવી ગયા, ઘણા બધા લોકો આવે છે. દેટ ઇઝ કોલ્ડ મેલાસ, બિઝનેસની મેલા છે આ, રાઈટ? એની અંદર બધી કંપનીવાળા આવે છે, એની અંદર બેંકવાળા પણ જાય છે. શું કરવા? ત્યાંની જે સપોઝ કોઈ લોકલ કંપની છે, સપોઝ ગુજરાત વાઇબ્રન્ટ અહીંયા અમદાવાદમાં થયું છે, રાઈટ? ગુજરાત વાઇબ્રન્ટ અગર અહીંયા અમદાવાદમાં થયું છે અને અમદાવાદની અંદર અગર એ ગુજરાત વાઇબ્રન્ટમાં બધા માણસો, બધા બિઝનેસવાળા માણસો ગયા છે, એ કેવા હોઈ શકે? અગરબત્તીવાળા, અગરબત્તી જે મેન્યુફેક્ચર કરે છે અને વેચે છે, સિરામિકવાળા, રાઈટ? મેટલવાળા, કોઈ મશીન ઇક્વિપમેન્ટ, હોસ્પિટલ ઇક્વિપમેન્ટવાળા, જે હોસ્પિટલ ઇક્વિપમેન્ટ બનાવે છે એ લોકો. એટલે આ મેળામાં મોસ્ટલી એવા બધા બિઝનેસવાળા હોય છે, જે હું પ્યોર ગુજરાતીમાં કહું ને તો બહુ પૈસાવાળા જે બિઝનેસવાળા હોય ને એ લોકો આ મેળામાં જતા હોય છે. હવે આમાંથી એક અકાઉન્ટ પણ અગર આપણા બેંકમાં આવ્યું તો મતલબ કે એ બહુ સારું ઇન્કમ લઈને આવશે અકાઉન્ટમાં, રાઈટ? એટલા માટે બેંક લોકો આવા મેલામાં જતા હોય છે. ટ્રસ્ટ મી, આમાં એટલી હદે મજા આવતી હોય છે ને, કેમ કે કલીગ્સ જોડે જવાનું હોય, અમે લોકો કલીગ્સ જોડે જતા. હું જ્યારે યસ બેંકમાં હતી, હું સેલ્સમાં હતી, ત્યારે હું ને મારા ફ્રેન્ડ્સ બધા જતા રહેતા હતા. અમે લોકો 5 થી 6 લોકો, રાઈટ? સો બબેની પેર બનાવી દઈએ, 10 થી 15 વિઝિટિંગ કાર્ડ લઈ લેવાના પોતાના, એ નક્કી કરીને જવાનું કે તમે તમારી વિઝિટિંગ કાર્ડ ત્યારે આપશો જ્યારે સામેવાળા એમનું વિઝિટિંગ કાર્ડ આપણને આપશે, બાકી આપણી વિઝિટિંગ કાર્ડ વેસ્ટ થઈ જશે. ખોટે કેમ કોકના હાથમાં આપવાની, રાઈટ? તો એ અમે લોકો જતા,
અમે લોકો બપોરના નીકળી જઈએ, મોસ્ટલી 2-1 વાગે, 2 વાગે, રાઈટ? 2 વાગે નીકળીએ, જઈએ ત્યાં, અડધું એક રાઉન્ડ પતાવીએ, અડધું રાઉન્ડ રાઉન્ડ પતાવીને અમે લોકો બધા નાસ્તો કરવા બેસી જતા. અમારું જે આખું ગ્રુપ હતું એકદમ ખાવડું ગ્રુપ હતું, રાઈટ? આમ અડધું કામ પતાવીને એક બધી વસ્તુ ખાવાનું આ તે બધા પણ તૂટી પડ્યા એ પતે, પછી અડધો પોણો 1 કલાક સુધી એમને એમ ખાવા માટે બેઠા રહેતા બધા. અગેન અમે લોકો ઊભા થતા, બાકીનું જે હતું એ પતાવી દેતા હતા, રાઈટ? સો એટ ધ એન્ડ ઓફ ધ ડે શું થાય કે અગર જો ત્યાં 30 સ્ટોલ હોય છે તો 30 સ્ટોલમાંથી એટલીસ્ટ અમે ટ્રાય કરીએ કે 20 થી 22 લોકોનું કાર્ડ અમારી જોડે આવે, રાઈટ? બબ્બેના પેરમાં અલગ અલગ સ્ટોલ્સમાં એક, અને એમાં એવું હોય કે એક સ્ટોલમાં ગયા હોય 2 જણા તો બાકીના લોકો બારે કાં તો ઉભા રહે કાં તો આજુબાજુમાં કોકની જોડે વાત કરે, ઇન્ટ્રોડક્શન કરે. અમે નીકળે એટલે એ લોકોમાંથી કોક એક બીજા સ્ટોલમાં જાય, એટલે ખબર પડે કે ક્લેશ ના થાય. સપોઝ આ એક સ્ટોલ છે, એમાં અમે બંને ગયા, રાઈટ? બીજા કોઈને ખબર નથી અને અમે નીકળ્યા તો પછી બીજા કોઈક બીજા 2 હતા એ ફી ત્યાં ગયા અને ત્યાં જઈને વાત કરી, તો શું થાય? ક્લેશ થાય અને એ કસ્ટમર પણ ઇરિટેટ થાય. એટલે એ રીતને એ રીતનું ના થાય એટલા માટે અમે લોકોએ એ રીતનું વારાફરતી રાખ્યું, તો મજા આવતી હતી. સો દેટ ઇઝ 4th વન કે બેંકવાળા મેલાઝમાં જતા હોય છે, મેલાઝમાં જઈને ઇવેન્ટ્સ કરતા હોય છે. 5th વન ઇઝ કોમ્પિટિશન. બેંકમાંથી ઇવેન્ટ્સ સ્કૂલ્સમાં થતી હોય છે, મોસ્ટલી સ્કૂલ અથવા કોલેજીસમાં પણ, કોલેજીસમાં ઓછું હોય છે, સ્કૂલ્સમાં હોય છે. સ્કૂલ્સમાં જે છોકરાઓ હોય એ લોકોને પેઇન્ટિંગ કોમ્પિટિશન રખાવડાવતા હોય છે, ક્રોસવર્ડ, સુડોકુ, અગર કોઈને સુડોકુ ખબર હોય તો સુડોકુ ગેમ્સ કરાવતા હોય છે. સ્કૂલમાં અગર પોસિબલ ના થાય તો પછી સાંજના ટાઈમ પર 3-1 કલાક માટે, રાઈટ? મતલબ 4 થી 6 વાગ્યા સુધી કસ્ટમરને, મતલબ બેંકવાળા આ જે કોમ્પિટિશન છે એ બેંકમાં જ રખાવડાવે અંદર, અને આની જે એડવર્ટાઇઝમેન્ટ છે એ 3 દિવસ પહેલાંથી એમના જે હાઈફાઈ કસ્ટમર્સ હોય, ઓલમોસ્ટ બધા કસ્ટમર્સને નોટિફિકેશન જાય, મેસેજ જાય, કોલ જાય કે ભાઈ સર મેડમ, આપણે 6th જેનના આપણા બેંકમાં, યસ બેંક મણિનગર બ્રાન્ચમાં, સપોઝ સાંજે 4 થી 6 છોકરાઓ માટે કોમ્પિટિશન છે, પ્લીઝ તમે આવજો, રાઈટ? તો આનાથી શું થાય? 2 વસ્તુ. પહેલી વસ્તુ, જે કસ્ટમરને બોલાયા છે એ ખુશ થશે કે હા ચલો, મતલબ ભાઈ અમને બેંકવાળાએ બોલાયું છે તો એમને કમ થોડી કમ અલગથી એક વટ પડે, રાઈટ? તો એ એક હેપી થાય. બીજી વસ્તુ, એ કસ્ટમર આવશે એ હેપી થશે, આપણે ચા નાસ્તો આપીશું, એના છોકરાઓ હેપી થશે એટલે એ બી હેપી થશે, આપણને શું મળશે? રેફરન્સ બીજા 2 કસ્ટમરના. અગર સપોઝ બ્રાન્ચ પર એ ટાઈમ પર 10 કસ્ટમર આવ્યા, રાઈટ? એમાંથી અગર 8 જણા પણ ખુશ થયા, ખુશ થઈને અગર બબ્બે એમને રેફરન્સ આપ્યા તો 8ના બીજા 16 નવા કસ્ટમર આવશે બેંકમાં. આમાં મને તમે કહો કે આમાં તો એવી શું તમને બીજી કોઈ મહેનત પડી સિવાય કે કસ્ટમરને ફોન કરવાનો, એ બી 3 દિવસ પહેલાં, એ બી ખાલી 2 મિનિટની વાત કહેવા માટે કે સર આવો આવું છે, તમે યુ આર મોસ્ટ વેલકમ. આટલીક વસ્તુ કહેવા માટે તમે મને કહો કે ક્યાં એટલો પ્રોબ્લેમ પડ્યો છે જે આટલા બધા લોકો ડરી રહ્યા છે કે મારાથી સેલ્સ નહીં થાય, હું ફિલ્ડમાં નહીં જઈ શકું, કંઈ નહીં કરી શકું. મેં જેટલી તમને આટલી ઇવેન્ટ્સ દેખાડી એમાં તમે મને એવું કહો કે તમને મજૂર જેવા કામ ક્યાં લાગ્યા બેંકમાં? હા, મતલબ તમે અત્યારે સામે નથી બેઠા એટલે તમે જવાબ નહીં આપી શકો, રાઈટ? બટ જે રીતે બેંક સેલ્સવાળાનું કામ એટલું ઇઝી કરીને આપી દીધું છે આજકાલમાં, એટલું તો ઝૂંડવાની ટાઈમ પર બી નહોતું. એ ટાઈમ પર તો એ લોકોને બિચારાને તો રસ્તા ઉપર દરેક દરવાજા પર નોક કરવું પડતું હતું કે સર આ લઈ લો પ્લીઝ, સર આ લઈ લો પ્લીઝ, રાઈટ? એ અત્યારે આપણા લોકોનું એટિટ્યૂડ એટલું ચેન્જ થઈ ગયું છે બેંકવાળાનું. હું મારી વાત નહીં કરતી, તમે સપોઝ બેંકવાળામાં ત્યાં જઈને જુઓ તો બી તમને ખબર પડશે કે એ લોકોની કેટલી એટિટ્યૂડ છે. એટિટ્યૂડ ઇન સેન્સ કે મેડમ અમારી જોડે આટલી આટલી વસ્તુ છે, જો તમારે લેવું હોય તો લો, બાકી તો કંઈ વાંધો નહીં, રાઈટ? સો આવી વસ્તુ બી હોય છે. અધર એક્ટિવિટીઝ
અધર એક્ટિવિટીઝમાં શું આવે છે કે સપોઝ તમે કોઈક વખત અગર જો જોયું હશે મેટ્રો સિટીના બેંકની બારે ગાડીની એક પોસ્ટર લગાડેલી હોય છે, સપોઝ બારે કોઈ બી પડી હોય, સપોઝ ઘણી વખત છે ને બેંકની અંદર રોયલ એનફિલ્ડ પડી હોય છે, બાઇક રોયલ એનફિલ્ડ બુલેટ પડી હોય અંદર, એમાં શું લખ્યું હોય કે આટલાક ડેટથી આટલાક ડેટની વચ્ચે જો તમે રોયલ એનફિલ્ડ લો છો અમારી તરફથી, અમારા બેંક તરફથી, તો તમને આટલાક આટલાક ટકાની, મતલબ 6000 ફ્લેટ ડિસ્કાઉન્ટ. આ અગર તમે કહો 2 લાખની આવે છે આપણે બાઇક, રાઈટ, હું જે મોડલ કહું છું 2 વર્ષ પહેલાંની મોડલની, 2 લાખ રૂપિયા, 2 લાખના 6000 રૂપીઝ ડિસ્કાઉન્ટ, રાઈટ. સો આને અધર એક્ટિવિટીઝ કહેવાય. એટલે આવી બી ઘણી બધી એક્ટિવિટીઝ થતી હોય છે બેંકની બારે, ગાડી મૂકીને, ગાડીનું પોસ્ટર મૂકીને, કોઈ બી જે બી કંપનીની ગાડીવાળા જેવી હોય એ લોકોને બી ત્યાં ઊભા રાખ્યા હોય સેલ્સવાળાને, અને જે કોઈ બી આઈને ઇન્ક્વાયરી કરે ને એ લોકોનું ફોર્મમાં નામ નંબર ને એવું બધું લખાઈ લે. અગેન બેંક પાસે શું આવ્યું, લીડ્સ આવ્યા. ચલો અગર કોઈ નવા કસ્ટમર આઈને અકાઉન્ટ નથી પણ લેતું, તો પણ અગર કોઈ કસ્ટમર રોયલ એનફિલ્ડ લે છે બેંકમાં જઈને 2 લાખનું, ભલે કસ્ટમર 6000નું ઓછું કરીને ડિસ્કાઉન્ટમાં લે છે, પણ આ અગર 2 લાખનું લેવામાં આવશે બાઇક, તો બટ ઓબ્વિયસ છે કે સપોઝ યસ બેંકમાંથી લે છે તો યસ બેંકની ઇન્સ્યોરન્સ પણ લેશે. કઈ ઇન્સ્યોરન્સ? બાઇક ઇન્સ્યોરન્સ. જરૂરી નથી કે લીડ્સ હંમેશા નવા કસ્ટમર માટેની હોય કે નવા અકાઉન્ટ માટેની હોય, જૂના કસ્ટમર માટે પણ હોઈ શકે. મતલબ કે જૂના કસ્ટમર પાસે ખાલી સેવિંગ્સ અકાઉન્ટ જ છે, એમને ક્રેડિટ કાર્ડ વિશે ખબર નહોતી, એમને અત્યારે હવે ખબર પડી કે યસ બેંક આટલું સારું સારું આપે છે ક્રેડિટ કાર્ડ, તો હવે એની લીડ કઈ જનરેટ થઈ, ક્રેડિટ કાર્ડની. ભલે કસ્ટમર આપણા જોડે 5 વર્ષથી છે, 5 વર્ષથી ખાલી સેવિંગ્સ અકાઉન્ટ જ ભાઈએ ચલાવ્યું છે, એના સિવાય કશું જ નહીં, હવે જઈને એમને અગર ક્રેડિટ અકાઉન્ટ ક્રેડિટ કાર્ડ જોઈએ છે, તો આ બન્યું આપણું લીડ, રાઈટ. ધીસ ઇઝ યોર લીડ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, બેંક ઇવેન્ટ્સ કન્ડક્ટ કરતી હોય છે. ઇવેન્ટ્સ કઈ રીતે કન્ડક્ટ કરતી હોય છે? સોશિયલ મીટિંગ, હેલ્થ ચેકઅપ, રોડ શોઝ, મેલાસ, કોમ્પિટિશન્સ, અધર એક્ટિવિટીઝ, રાઈટ. આટલી આટલી વસ્તુ એ લોકો કન્ડક્ટ કરતા હોય છે. નાઉ આ જે કસ્ટમર કન્ડક્ટ કરે છે આટલી વસ્તુઓ, બેંકવાળા શું ગાંડા થઈ ગયા છે? બેંકને ખર્ચો તો હોય જ ને બધી વસ્તુની. તમે સપોઝ બારે ટેન્ટ લગાડો, ખાલી અગર બ્રોશર છપાઈને બારે મોકલો છો, રાઈટ, તો એટલું બધું કંઈ નથી, પણ તમે વિચાર કરો અગર કોઈ હેલ્થ ચેકઅપ માટે ડૉક્ટર્સને બોલાવે છે કોઈ લોકો, તો એ લોકોને ખર્ચો તો હશે ને. અગર બેંકમાં નહીં ને બહારે જઈને અગર એ લોકો ટેન્ટ લગાડીને અગર હોસ્પિટલનું કરવાના છે બધી વસ્તુ હેલ્થ ચેકઅપ, તો એમને એટલી એક્સપેન્સ તો થવાની જ છે ને, એ એક્સપેન્સ ઉપરથી મંજૂર થઈને આવે. નાઉ એ લોકો હવે જે ક્વેશ્ચન આવે છે, દેટ ઇઝ વાય આપણે જોઈ તો લીધું કે કઈ રીતે લીડ્સ જનરેટ કરે છે, રાઈટ, પણ આપણે એ નથી જોયું કે શું કામ કરે છે આ લોકો. પોઈન્ટ નંબર 1, એન્હાન્સ ધ રિલેશન, એન્હાન્સ ધ રિલેશન વિથ એક્ઝિસ્ટિંગ કસ્ટમર. એન્હાન્સ ધ રિલેશન વિથ એક્ઝિસ્ટિંગ કસ્ટમરનો મતલબ કે જે ઓલરેડી આપણી જોડે કસ્ટમર છે, જે ઓલરેડી ખાસા ટાઈમથી કસ્ટમર છે આપણા, એની જોડેની જે રિલેશનશિપ છે એને સારું કરવું અથવા વધારવું, અથવા કોઈ બી ટાઈપનું એમાં મૂવમેન્ટ લાવવું. લાઈક સપોઝ કરો કે એક્સિસ બેંક છે, એક્સિસ બેંકની જોડે મિસ્ટર એ જોડે ઓલરેડી વાત ચાલી રહી છે મોર્ગેજ લોનની, રાઈટ. નાઉ આ મિસ્ટર એનું ઓલરેડી આપણી જોડે કરંટ અકાઉન્ટ છે, અને એ બી કેટલા વર્ષથી, ઓલમોસ્ટ 8 યર્સ, 8 વર્ષથી છે, રાઈટ. આ આપણે મોર્ગેજ લોનની વાત કરી રહ્યા હતા 2020 માર્ચથી,
રાઈટ, માર્ચથી બે વાત ચાલી રહી હતી કે સર અમે આટલું આટલું કરી આપીશું તમને, 8 લાખથી 8 લાખ 20 થી તમને 40 લાખની વચ્ચે તમને મળી જશે, તમે એની ચિંતા ના કરો, તમને બેસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અમે કરી આપીશું, તમે તો અમારા સારા કસ્ટમર છો, તમે આટલા ટાઈમથી તમારું અકાઉન્ટ અમારી જોડે રાખેલું છે, તમારી ફેમિલી અકાઉન્ટ છે, તમારું આ છે પેલું છે, રાઈટ. સો એના પછી શું થયું કે જે ડિપાર્ટમેન્ટ જોડે વાત ચાલતી હતી આ મોર્ગેજ લોનની, એ ડિપાર્ટમેન્ટમાં 2 થી 3 લોકો અલગ અલગ શું કહેવાય છૂટા થઈ ગયા, કોઈક રિઝાઇન મૂકીને જતું રહ્યું, રાઈટ. બ્રાન્ચ હેડ તો છે જ આમાં વચ્ચે. એના પછી બ્રાન્ચ હેડ આ લોકોએ શું કર્યું, બ્રાન્ચવાળાએ, કે બ્રાન્ચમાં એક એક્ટિવિટી રખાઈ, રાઈટ. તમે પેઇન્ટિંગનું લઈ લો અથવા કોઈ બી અધર એક્ટિવિટીઝનું લઈ લો, પણ એ કદું આ રીતનું કોઈ ઇવેન્ટ રાખવામાં આવ્યું જ્યારે કસ્ટમર્સને બોલાયા, રાઈટ. એમને કસ્ટમર્સને બોલાયા, જૂના અને જે સારા કસ્ટમર્સ છે જે આટલા ટાઈમથી આપણી જોડે છે, મતલબ એક્સિસ બેંક જોડે છે, રાઈટ. એટલા બધા કસ્ટમરને બોલાયા, એમાં આ મિસ્ટર એ પણ આયા, એ આયા, એમને ચા પાણી નાસ્તો કરાવડાયો, રાઈટ. લોનવાળા પણ ત્યાં હતા, બધા મસ્ત હસતા હતા, બોલતા હતા. ત્યારે બ્રાન્ચ હેડે વચ્ચે વાત છેડી દીધી કે સાહેબ તમારું તો આ મોર્ગેજ લોનની આપણી તો વાત ચાલતી જ હતી ને, તમે બીજે ક્યાંકથી લઈ લીધી કે શું? તો કે ના ના, હજુ તો મેં ક્યાં લીધું જ છે, હજુ તો બાકી જ છે, બસ બધી ડોક્યુમેન્ટ્સ તૈયાર જ છે. ઓકે, વાંધો નહીં સાહેબ, એક કામ કરો, કાલ સવારે છે ને 9-10 વાગતા છે ને મારો છોકરો તમારા ઓફિસે પહોંચી જશે, તમે ખાલી તમારા ડોક્યુમેન્ટ્સ રેડી રાખજો, આ બધું લઈ આવ્યો છે. આ કે ઓકે વાંધો નહીં, ડન. બીજા દિવસે બ્રાન્ચ હેડ લોનવાળા છોકરાને મોકલે છે, એ જઈને ઓલમોસ્ટ બધી વસ્તુ કલેક્ટ કરીને લાવે છે, સાઇન કરે છે, અને વિધિન 7 ડેઝમાં પ્રોજેક્ટ અપ્રુવ્ડ, રાઈટ. લોન પાસ થઈ. ટ્રસ્ટ મી, આ જેટલું ઇઝીલી હું તમને બોલું છું ને એટલી ઇઝીલી થાય પણ છે, પણ આ ક્યારે કરવું પડ્યું, જ્યારે આ રીતનું એક એક્ટિવિટી રખાણી, ઇવેન્ટ રખાણી, આ વાત હતી 2020 એક માર્ચની, અત્યારે 2021 આવી ગઈ છે, રાઈટ. નો ડાઉટ એ સમયગાળો છે, બટ આવા જે જૂના રિલેશન છે કસ્ટમરના, એને જાગૃત રાખવા માટે બેંક આવા બધા ટેકનિક્સ અપનાવતા હોય છે, રાઈટ. ઇવેન્ટ્સ અપનાવતા હોય છે ટુ એન્હાન્સ ધ રિલેશન વિથ એક્ઝિસ્ટિંગ કસ્ટમર. વોટ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ જે આપણે પહેલે વાત કરી, ટુ જનરેટ લીડ્સ, રાઈટ. ટુ જનરેટ લીડ્સ. થર્ડ, નર્ચર પ્રોસ્પેક્ટ્સ. નર્ચર પ્રોસ્પેક્ટ્સ મતલબ એ જ જે મેં તમને પહેલાં કીધું. ફર્સ્ટમાં કેવું હતું કે એક્ઝિસ્ટિંગ કોઈ કસ્ટમર છે, એની જોડે બીજી કોઈ વસ્તુની વાત ચાલી રહી છે, એને પછી કન્વર્ટ કરો. નર્ચર પ્રોસ્પેક્ટ્સ મતલબ જે તમારા ઓલરેડી પ્રોસ્પેક્ટ્સ છે, કે સપોઝ જે મિસ્ટર એ હતા એમને કીધું હતું કે હા હું તમને કરંટ અકાઉન્ટ આપણું ખોલાવી આપીશું, મને અઠવાડિયાનો ટાઈમ આપો, એને આજે વાત થઈ 3 મહિનાની, પછી આ જ કસ્ટમરને આપણે બોલાયા બેંકમાં, ઇન્વાઇટ કરી કે આ રીતે ઇવેન્ટ છે સર, તમે પ્લીઝ એક વખત આવો, તમે તો અહીંયા બાજુમાં જ છો. તો એક વખત એ આવ્યા, એમને મજા આવી, એમની ખાતરપાણી કરવામાં આવી, એમને ખૂબ મજા આવી, એન્ડ ધેન ફાઇનલી એમને એમનું કરંટ અકાઉન્ટ આપ્યું. નર્ચર મતલબ ભરણ પોષણ કરવું, નર્ચર મતલબ ભરણ પોષણ કરવું, રાઈટ. પ્રોસ્પેક્ટ્સનું મતલબ મેં તમને સમજાવી દીધું કે મિસ્ટર એ જે આપણા હતા પ્રોસ્પેક્ટ, જેની જોડે ઓલરેડી કરંટ અકાઉન્ટની વાત ચાલતી હતી, રાઈટ. હવે એ જ્યારે જે દિવસે આયા ઇવેન્ટ માટે, તે દિવસે આપણામાંથી બેંકમાંથી કોઈ સેલ્સ એક્ઝિક્યુટિવે એમને કરંટ અકાઉન્ટ પણ સમજાવ્યું, બીજા બેનિફિટ સમજાયા, એમને લોનની વસ્તુ સમજાવી, એમને અહીંયા બીજી કઈ કઈ ફેસિલિટી મળી શકે છે સમજાવી. સપોઝ અગર એમનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે તો એમાં અહીંયા આપણે લોકો કઈ રીતે બેનિફિટ કરીને આપીશું એ પણ એમને સમજાયા, રાઈટ. સો હી વોઝ હેપી, એન્ડ દેન ફાઇનલી એમને એમનું કરંટ અકાઉન્ટ આપ્યું, રાઈટ. ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કઈ રીતનું હોય છે એ બધું આપણે આગળના સેશન્સમાં આવશે, જ્યારે હું રોલ્સ ઓફ બેંક્સ કરીશ ત્યારે, રાઈટ. ડોન્ટ વરી, આપણે કોઈ વસ્તુ છૂટશે નહીં, ભલે અગર આને મારે વધારે એક્સટેન્ડ કરવું પડ્યું તો પણ આ કોઈ વસ્તુ છૂટશે નહીં. નાઉ
બિલ્ડિંગ બ્રાન્ડ. ઘણી વખત બેંક્સ ઇવેન્ટ ત્યારે પણ કરતી હોય છે જ્યારે એમને પોતાની બેંકનું જે નામ છે એને એડવર્ટાઇઝ કરવું હોય છે, રાઈટ? આ રીતનું અગર કોઈ ઇવેન્ટ્સ કરે છે જેમાં વધારે કોઈ પૈસા નથી ખર્ચા થતા, અથવા એની સામે કોઈ ટીવી એક્ટ્રેસ અથવા એક્ટરને બોલાવીને કોઈ બ્રાન્ડિંગ કરે છે, તો એ બંનેમાં બહુ ફરક છે. ફરક શું છે? તમે બધા લોકો જેટલા લોકો ગ્રુપમાં છો, તમે લોકો જેટલા લોકો સીએસઓ બીડી અથવા એસએમમાં જવાના છો બેંકમાં, તમે લોકો એક વસ્તુ યાદ રાખજો કે યુ આર ધી બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ધી બેંક, રાઈટ? યુ આર ધી બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ધી બેંક, ના કે દીપિકા કે અમિતાભ બચ્ચન કે પછી અભિષેક બચ્ચન કે શાહરૂખ ખાન કે સલમાન ખાન કે રણવીર કપૂર, રાઈટ? અથવા રણવીર સિંહ, એ લોકો નથી બેંકના બ્રાન્ડ એમ્બેસેડર, રાઈટ? જે રીતે રણવીર સિંહ જે કોટકનું કહે છે 811 માટે, દીપિકા વચ્ચે દીપિકા પાદુકોણ જે વચ્ચે એક્સિસ બેંક વિશે કહેતા હતા, એના ઉપર એટલો બધો બી પ્રભાવ ના પડે કસ્ટમર ઉપર જેટલો પ્રભાવ તમારા બોલવા પરથી થશે. યુ ઓલવેઝ રિમેમ્બર કે યુ આર ધી બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ધી બેંક, રાઈટ? તો જ્યાં પણ તમે જશો ને, તમે તમારા બેંકને લઈને જાઓ છો. સપોઝ એચડીએફસી, તો એચડીએફસીનું જે કાર્ડ પહેર્યું હશે, યુ આર રિપ્રેઝેન્ટિંગ એચડીએફસી. મતલબ કે તમે તમારા મોઢેથી જે કોઈ વસ્તુ બોલશો, કસ્ટમર તમારા ઉપર ભરોસો કરશે. કેમ? કેમ કે તમે એચડીએફસીના એક ભાગ છો, અથવા જે કોઈ બી બેંકના હશો એના ભાગ છો તમે, રાઈટ? સો ઇવેન્ટ્સ એટલા માટે પણ ક્રિએટ કરવામાં આવે છે કેમ કે બેંકને પોતાની બ્રાન્ડ ઊભી કરવી હોય છે અલગ અલગ જગ્યાએ, રાઈટ? વિધાઉટ કોસ્ટ, વધારે પડતું કોઈ કોસ્ટિંગ વગર, રાઈટ? સો આપણે સૌથી પહેલાં જે જોયું, દેટ વોઝ લીડ્સ એન્ડ ધ પ્રોસ્પેક્ટ્સ, કે લીડ્સ અને પ્રોસ્પેક્ટ્સ બેંક્સ કઈ રીતના ક્રિએટ કરે છે, રાઈટ? ધ સેકન્ડ પોઈન્ટ વોઝ લિસ્ટ ઓફ ઇવેન્ટ્સ, કે કઈ કઈ ટાઈપની ઇવેન્ટ્સ બેંક ઇન્ટ્રોડ્યુસ કરતા હોય છે, રાઈટ? એન્ડ ધેન બેંક્સ ઓફ જે બેંક્સ છે એ ઇવેન્ટ્સ શું કામ કરે છે. આપણે જે જોયું, દેટ વોઝ કે બેંક્સ બધી અલગ અલગ ટાઈપની ઇવેન્ટ્સ કરતી હોય છે. નાઉ એ બેંક્સ શું કામ કરતી હોય છે એના પણ આપણે પોઈન્ટ્સ જોયા, રાઈટ? સો ધ લાસ્ટ પોઈન્ટ વુડ બી, મતલબ ધ થર્ડ પોઈન્ટ, ધ થર્ડ ટોપિક વુડ બી, આપણે વાત કરીને કે ભાઈ મેળામાં જતા હોય છે આ લોકો, હોસ્પિટલના મતલબ હેલ્થ ચેકઅપ્સ રખાવતા હોય છે, રાઈટ? તો એ હેલ્થ ચેકઅપ અને આ બધી વસ્તુઓ કન્ડક્ટ કરવા માટે એ લોકોને અથવા બેંકને અથવા તમારે કઈ કઈ વસ્તુઓની ધ્યાન રાખવી પડે છે, રાઈટ? એને આપણે કહીશું સ્ટેપ્સ, હું આખું નથી લખતી, સ્ટેપ્સ કયા કયા ધ્યાન રાખવા પડે છે અથવા કયા કયા સ્ટેપ્સ હોઈ શકે છે ટુ કન્ડક્ટ એન ઇવેન્ટ, રાઈટ? નાઉ ફર્સ્ટ એની પોઈન્ટ્સ છે, દેટ ઇઝ આઈડેન્ટિફાઈ ધ લોકેલિટી. તમે પહેલે એરિયા નક્કી કરો, અથવા એ આજુબાજુની જે બી કોઈ સોસાયટી હોય કે પછી કોઈ સ્કૂલ છે કોલેજ છે, કઈ બાજુની કઈ લોકેલિટી છે એ તમે પહેલાં ફિક્સ કરો, રાઈટ? સેકન્ડ થિંગ, આઈડેન્ટિફાઈ ધ ઝોન, કે અગર તમે એક આખી સોસાયટી લો છો તો એ સોસાયટીમાં પણ ઘણા બધા ભાગ હોય છે, રાઈટ? તો એ તમે કયા ભાગમાં તમે કરવાની ઇવેન્ટ કરવાનું વિચાર કરી રહ્યા છો, રાઈટ? ધીસ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ. એન્ડ નાઉ ધ થર્ડ સ્ટેપ એ હોય છે કે અપ્રોચ ધ કી પર્સન, રાઈટ? અપ્રોચ ધ કી પર્સન. હવે એવું તો છે નહીં કે ભાઈ તમે સીધા જાઓ. હવે તમે એમ કહો કે સપોઝ તમારા ઘરે કોઈ સેલ્સ પર્સન આવે છે અથવા તમારા ઘરે તમારા મહેમાન આવે છે, તો એવું નથી ને કે દરવાજો ખોલીને સીધા. સપોઝ તમારા ફાધર ત્યાં ઊભા છે, રાઈટ? મહેમાન આવ્યા છે તો એ સૌથી પહેલાં તમારા પપ્પાને ગ્રીટ કરશે, પછી તમારા મમ્મી, પાછળથી તમે આવ્યા, પછી તમારા પાછળથી તમારા વડીલો આવ્યા, રાઈટ? એ બધાને ગ્રીટ કરશે. એવું તો થશે નહીં કે પછી એ મહેમાન આવે છે ને સીધા અંદર જતા રહ્યા, ચલો હટો હટો કરીને બધા. નહીં ને, સ્ટેપ બાય સ્ટેપ મહેમાન જશે,
राइट. सो दैट इज दी की पर्सन कि तमे अगर सपोज कोई सोसायटी में अथवा क्यां जाओ छो तो पहला त्याना मेन माणस कोण छे, मुख्य माणस कोण छे एने तमारे पहला जाणीने देन फाइनल तमारे त्या अप्रोच करवी पड़े. फोर्थ, आइडेंटिफाई द इवेंट. एक्चुअलमां तो आ पॉइंट ऊपर आवे. आइडेंटिफाई द इवेंट मतलब तमे लोकेलिटी अने झोन प्रमाणे तमारे तमारी इवेंट ने फाइनलाइज करवानुं छे. मतलब कि सपोज करो कि तमे कोक एक सोसायटी में गया पण त्यां बधा सिटीजन छे, राइट, सिटीजन वाला छे, सीनियर सिटीजन वाला छे. हवे सीनियर सिटीजन वाला पासे जईने तमे कॉम्पिटिशन्स करो, कॉम्पिटिशन्स ने तमे योजो, मतलब पेंटिंग होय के कोई भी टाइपनुं सुडोकू होय एवा कोई कॉम्पिटिशन राखी होय तो ना मेळ पड़े, ए बिचारा शुं करवाना छे, राइट. एज रीते सपोज आजूबाजूमां कॉलेज अने स्कूल्स छे अने हॉस्पिटल्स छे એ જગ્યામાં તમે રોડ શો કર્યું, રોડ શોમાં મ્યુઝિક છે અથવા તમે માઇક લઈને કંઈક બોલો છો તો એ સીધું અફેક્ટ થશે સ્કૂલ કોલેજ અથવા હોસ્પિટલમાં પણ. કેમ કે હોસ્પિટલમાં પણ હોઈ શકે ઘણા લોકો સૂતા હોય, સિનિયર સિટીઝન્સ હોય, એ લોકોને આ રીતનું જે હાઈ વોલ્યુમવાળી કોઈ વસ્તુ હોય, છોકરાઓ, નાના નાના છોકરાઓ હોય, કોલેજીસમાં એક્ઝામ ચાલે છે તો એવી બધી વસ્તુઓથી એ લોકો અફેક્ટ થાય, રાઈટ. So that is the fourth point, identify the event. The fifth point is ke identify the pre-event task. Matlab ke suppose tamara ghare koi lagan chhe to evu to thatu nathi ke savarna porma uthine ke chalo chalo aaje lagan chhe. Nahi, aa lagan ni taiyari almost 20 divas pehla athva 1 mahina pehla thi chalu thai. Kem? Kem ke tamare loko ni list j badhani apra badhani list etlu lambu hoy chhe એક ફંક્શન માટે કે ઘરની તૈયારીઓ, ઘરની સજાવટો, ઘર સાફ સફાઈ કરવાની, છોકરા છોકરી માટે બધી વસ્તુઓ લેવાની, સામેવાળા જે સામેના લોકો જે છે એ લોકોના આખા પરિવારને જે વ્યવહાર માટે દેવાનું હોય એ વસ્તુ, સામે અદલબદલમાં જે વસ્તુઓ દેવાની હોય એની શોપિંગ હોય છે, રાઈટ, વાસણોની શોપિંગ હોય છે, કરિયાવરની શોપિંગ હોય છે, છોકરાને કંઈ આપવું હોય તો એ પ્રમાણેનું સોના ચાંદીનું હોય છે, છોકરીઓને સોના ચાંદીનું હોય છે, ઘરમાં જે આપણા ટાબરિયા હોય છે એ લોકો માટે કંઈક ને કંઈક લેતા હોય છે, જે વડીલ હોય છે એ લોકો માટે બી કંઈક કરવાનું હોય છે, પોતાનું એટલી બધી વસ્તુઓ લેવાની હોય છે, રાઈટ. તો આટલી બધી વસ્તુઓ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ મેરેજ, એક ઘરે એક ફંક્શન થતાં પહેલાં. હવે આ વસ્તુ અહીંયા ક્યાં ઇફેક્ટ થાય કે સપોઝ કરો તમે એક હેલ્થ કેમ્પ રાખ્યું છે કંઈક, રાઈટ, કોઈ બી એક સોસાયટી અથવા ક્યાંય પણ સ્કૂલ છે, સ્કૂલમાં જઈને હેલ્થ કેમ્પ રાખ્યું છે, આઈ ચેકઅપ રાખ્યું છે, તો એ લોકો આવશે, એ લોકોને ખબર નથી એમને પાણી પીવું છે, તમને ખબર નથી કે પાણી ક્યાં રાખ્યું છે, વોશરૂમ કઈ બાજુ રાખેલું છે, ડસ્ટબિન ક્યાં છે, ટિશ્યુ પેપર ક્યાં છે, ક્યાં જવાનું છે, આઈ ડૉક્ટર અહીંયા બેઠા છે કે લેફ્ટ સાઈડના રૂમમાં બેઠા છે, જવું તો આઈ ચેકઅપમાં જતા રહ્યા નાકના ચેકઅપમાં, રાઈટ. સો આ બધી વસ્તુઓ અગર તમે ઇવેન્ટ થતાં પહેલાં જો તમે નહીં ધ્યાન રાખ્યું હોય અથવા તમે નહીં ગોઠવ્યું હોય તો તમને નહીં ખબર હોય કે ક્યાં શું છે ને કઈ વસ્તુ છે ને કયા કસ્ટમરને કઈ બાજુ મોકલવાનું છે તો આ જેટલી બી તમે મહેનત કરી છે ને બધી પાણીમાં જશે, રાઈટ. કેમ કે બધા કસ્ટમર શું વિચારશે કે યાર આ એક સિમ્પલ આ જે ઇવેન્ટ છે એ નથી સંભાળી શક્યા, કસ્ટમરને તો શું સંભાળવાના છે, રાઈટ. સિક્સ્થ પોઈન્ટ, આઈડેન્ટિફાઈ ધ એક્ટિવિટીઝ. તો સપોઝ એ છોકરાઓને અગર આપણે બોલાયા છે, રાઈટ, કોમ્પિટિશન રખાવડાયું છે, પેઇન્ટિંગ કોમ્પિટિશન. હવે પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં જે છોકરાઓ આવે છે એ લોકો તો કોઈ વસ્તુ લઈને નહીં જ આવે ને, તો જાતે જ પોતે આવી જશે. ક્રેયોન છે, ક્રાફ્ટ પેપર છે, ડ્રોઈંગ પેપર છે અથવા ડ્રોઈંગ ચાર્ટ છે અથવા બીજી કોઈ પેન્સિલ કલર છે, વોટર કલર્સ છે, આ બધાની સુવિધા કોણ કરવાનું હોય છે? બેંકને કરવાનું હોય છે. વી કેનોટ એક્સપેક્ટ કે તમે કસ્ટમર તમે આવો તો તમે આ બધી વસ્તુઓ લઈને આવો, નહીં. જ્યારે કસ્ટમર આવે ત્યારે આ બધી વસ્તુઓ, મતલબ કઈ કઈ એક્ટિવિટી કરવાની છે એ પહેલાંથી ફાઇનલાઇઝ હોવી જોઈએ. હવે સપોઝ કરો કે તમે જેટલા છોકરાને બોલાયા હતા, રાઈટ, 2 કલાકનો ટાઈમ આપ્યો હતો છોકરાઓને બધાને, પેરેન્ટ્સને પણ, હવે છોકરાઓ એટલા માહિર નીકળ્યા 10-10 લોકો કે એ લોકોએ 20 અડધો કલાકમાં તો મસ્ત પેઇન્ટિંગ કરી નાખી. હજુ બાકીના જો 1.5 કલાક બચ્યા છે ને તમારી જોડે, તો અગર પ્લાનિંગ જ નહીં હોય તમારી જોડે કે 2 કલાક માટે શું કરવાનું છે તો આ ઇવેન્ટ પણ બગડશે, રાઈટ. છોકરાઓ બેઠા રહેશે, બોર થઈ જશે ને છોકરાઓને તો તમને
છોકરાઓ તો ખબર જ છે ને કેવા હોય, એ લોકો બોર થાય એટલે ચપળ 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 ચાલુ થઈ જાય, આમ તેમ બોલવાનું ચાલુ થઈ જાય, એ લોકો રાડો પાડવાનું ચાલુ કરે, ત્યાં રમવાનું ચાલુ કરી દે બેંકમાં. તો છોકરાઓને શાંતિથી એક જગ્યાએ બેસાડવા માટે તમારી જોડે પ્લાનિંગ હોવી જોઈએ, તમારી જોડે બેકઅપ પ્લાનિંગ પણ હોવી જોઈએ. કેમ? કેમ કે સપોઝ અગર તમને ટાઈમ ઓછો પડ્યો અથવા ટાઈમ વધ્યો, તો તમને ખબર પડવી જોઈએ કે તમે બીજી કઈ કઈ ટાસ્ક કરી શકો છો અથવા બીજી કઈ કઈ એક્ટિવિટીઝ કરી શકો છો. સેવન્થ એન્ડ લાસ્ટ પોઈન્ટ, જેટલી આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ટાસ્ક કરતાં પહેલાં અથવા ઇવેન્ટ દરમિયાન, એટલી જ જરૂરી છે પોસ્ટ ઇવેન્ટ ટાસ્ક. પોસ્ટ ઇવેન્ટ ટાસ્ક મતલબ આપણે 1 to 6 પોઈન્ટમાં શું કલેક્ટ કર્યું છે, કે ટાસ્ક આપણે ક્યાં કરી, ઇવેન્ટ ક્યાં કરીશું, ઇવેન્ટ કેવી હોવી જોઈએ, કયા કયા માણસો આવી શકે એમ છે, આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે, કોને મળવામાં આવશે, રાઈટ, એ બધી વસ્તુઓ ઇવેન્ટ દરમિયાન અને ઇવેન્ટ પહેલાંની બધી વસ્તુઓ ધ્યાન રાખવા જેવી છે. નાઉ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ કે આઈડેન્ટિફાઈ પોસ્ટ ઇવેન્ટ ટાસ્ક. ઇવેન્ટ પત્યા પછી શું, ચલો ચલો બધા હવે જાઓ ઘરે, એવું નહીં. પોસ્ટ ઇવેન્ટ ટાસ્ક મતલબ તમે ટાસ્ક પત્યા પછી તમે કઈ કઈ એક્ટિવિટી કરશો, સોરી, ઇવેન્ટ પત્યા પછી કઈ કઈ ટાસ્ક કરશો. દેટ ઇઝ કે આ ઇવેન્ટનો પહેલું કામ શું હતું, કે આપણને લીડ્સ મળે. હવે સપોઝ કરો તમે ગ્રુપ છ જણાનું ગ્રુપ હતું, તમે લોકો બધા થઈને લીડ્સ મળ્યા, રાઈટ, લીડ્સ ઓલમોસ્ટ 30 મળ્યા છે. સૌથી પહેલી વસ્તુ કે તમે જ્યાં પણ બી ટાસ્ક કરેલું છે, તમારો ઇવેન્ટ કરેલું છે, એ બધી જગ્યા ક્લીન કરવી, રાઈટ. બીજા તો કોઈ ઉઠાવવા નહીં આવશે, બટ ઓબ્વિયસ છે બધી વસ્તુ આપણે જ કરવાની છે, તો એ આખું ક્લીનઅપ કરવાનું હોય છે. સો અને જેટલા લોકો આવ્યા છે, સૌથી પહેલાં એ બધાને એઝ અ એક થેન્ક યુ, એક હાર્ટ વોર્મિંગ થેન્ક યુ, એમ એવું નહીં કે હા સારું સાહેબ, સારું સાહેબ, ચલો થેન્ક યુ સો મચ, એવું નહીં. આમ હાર્ટથી ફીલ થવી જોઈએ કે સર તમે અહીંયા આવ્યા, તમે તમારો ટાઈમ કાઢ્યો આટલો, મેડમ તમે અહીંયા આવ્યા, થેન્ક યુ સો મચ, યસ બેંક તમને શ્યોરલી કોન્ટેક્ટ કરશે, ફાઇન, અને આગળ બી અગર તમને કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય તો પ્લીઝ અમને લોકોને કોન્ટેક્ટ કરજો. ધીસ શુડ બી, આવું રટ્ટો નથી મારવાનું, પણ આવું ફીલ કરીને બોલવાનું છે. નાઉ એ થયું ફર્સ્ટ પોઈન્ટ પોસ્ટ ઇવેન્ટ ટાસ્કમાં. સેકન્ડ પોઈન્ટ, આજે તમને લીડ્સ આવ્યા છે, એક જે થપ્પો હશે, જે બી તમારો ફોર્મ્સ હશે, રાઈટ, એ કોઈ એક જણા પાસે હશે, એમને આ જે 6 લોકો છે 6 લોકોમાં વેચી દેવાનું છે, રાઈટ, આ જે છે એ 6 લોકોમાં વેચી દેવાનું છે. દેટ ઇઝ ધી પોસ્ટ ઇવેન્ટ ટાસ્ક. અને આ જે 30 લોકોમાં જે વેચી દેશે, એમાં 6 લોકો શું કરશે કે 30-30ને ફોન કરશે, આજે ટાસ્ક થયું છે તો કાલે ને કાલે નહીં કરે, બે દિવસ એક રહીને કરશે, બે અથવા 3 દિવસ રહીને, કે સર મેડમ હું રીના વાત કરું છું આ બેંકથી, આપણે લોકો એક્ટિવિટી કરી હતી, તમે આવ્યા હતા, કેવું લાગ્યું મેડમ, સારું લાગ્યું ને, થેન્ક યુ સો મચ મેડમ, અમને સાંભળીને બહુ સારું લાગ્યું છે. મેડમ અગર જો તમારી જોડે થોડોક ટાઈમ હોય તો મારે તમને મળવું હતું, આજે કોલિંગ કોલ ઉપર જે અપોઇન્ટમેન્ટ લેવાનું છે ને હું તમને નેક્સ્ટ સેશનમાં કરીશ, બટ ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ હું તમને જે કહી રહી છું, રાઈટ. હું તમને એક એક્ટિવિટી આપી દઉં, એની પહેલા ક્યાં છે કી લર્નિંગ ઓફ ધી આઉટકમ્સ, જનરેટિંગ ઇવેન્ટ્સ, જે આજનું આપણું સેશન હતું એનું આપણે કી આઉટકમ શું છે. કી આઉટકમ મતલબ આજનામાં તમે, અચ્છા એની પહેલાં એક ઉભા રહો, તમને એક્ટિવિટી આપી દઉં. આ મેં જે તમને ઇવેન્ટ્સને બધું કીધું મેં તમને, રાઈટ, એક એક્ઝામ્પલ હું તમને કરીને આપી દઉં. ફોર એક્ઝામ્પલ, રીના અને એની ગ્રુપ એક્સિસ બેંક, રાઈટ, શાહીબાગ બ્રાન્ચ અમદાવાદ. આ મારી ગ્રુપ છે એક્સિસ બેંકની, રાઈટ. અમે લોકો ઇવેન્ટ માટે ગયા. હવે ઇવેન્ટ માટે અમે લોકો ક્યાં ગયા?
ઓકે, શાહીબાગની આજુબાજુમાં કંઈક સપોઝ કરી લો કે ગાર્ડન છે અમદાવાદમાં. ઓકે, હવે અમે લોકો 2 દિવસ પહેલાં, આજે છે 4th જાન્યુઆરીના અમે લોકો ત્યાં એક ગાર્ડન છે ત્યાં ગયા, સપોઝ એબીસી ગાર્ડન. ઓકે, એબીસી ગાર્ડનમાં ગયા આગલા દિવસે. આગલા દિવસે ગયા ત્યાં એક ગ્રુપ ઓફ લેડીઝ હતી, રાઈટ, જે પછી એક મેઇન એક બેન વચ્ચે ઊભા હતા જે યોગા કરાવતા હતા. ઓકે, હવે એમને અમે લોકો જઈને મળ્યા, અમે લોકોએ વાત કરી કે મેડમ આ રીતે હું તમને ડેમો જ દેખાડી દઉં છું. મેડમ રીના, હું રીના છું, અમારું વિઝિટિંગ કાર્ડ છે, હું એક્સિસ બેંક અહીંયા શાહીબાગ બ્રાન્ચથી આવું છું. બેન બોલશે, હા બોલો. મેડમ અમારે એકચ્યુઅલી એક ઇવેન્ટ ઓર્ગનાઇઝ કરવું હતું અહીંયા, રાઈટ, વિથ ધીસ પીપલ, અને તમે પણ હશો અમારી જોડે, તો મને તમે ખાલી કહેશો કે તમે મને હેલ્પ કઈ રીતનું કરી શકશો? તો શી વિલ સે કે તમે કહો તમારે કઈ રીતની હેલ્પ જોઈએ છે અને કઈ ટાઈપની ઇવેન્ટ છે આ, રાઈટ. મેડમ અમે એકચ્યુઅલી વિચાર કરી રહ્યા છીએ કે અમે 2 દિવસ રહીને અમે લોકો અહીંયા સાંજના ટાઈમ અથવા સવારના ટાઈમ, જે રીતે તમે પ્રિફરેબલ કહો એ પ્રમાણે અમે અહીંને એક ઇવેન્ટ ઓર્ગનાઇઝ કરીએ. ઇવેન્ટમાં આપણે યોગાનું જ આપણે ઇવેન્ટ રાખીએ છીએ, રાઈટ, કે યુ વિલ મેક દેમ ડૂ યોગા, રાઈટ. તો આપણે યોગાનું ઇવેન્ટ રાખીએ છીએ. ફરક એટલો હશે કે અહીંયા આપણું એક્સિસ બેંકની બેનર જે સ્ટેન્ડી હશે એ લોકો એ ઊભા હશે, અને આ જેટલા લોકો હશે એ લોકો જોડે અમે પણ વાત કરીશું, રાઈટ. સો વધારે નહીં, આપણે 45 મિનિટ્સનું એક ઇવેન્ટ રાખીશું સવારના, 45 to 1 hour, 45 to 1 hour નું ઇવેન્ટ્સ રાખીશું મેડમ, રાઈટ. તો તમે કોઈ એ રીતનું અમે કરીએ. શી સીડ, ઓકે ફાઇન, મને કોઈ વાંધો નથી, 1 કલાક સુધી તો અમારે પણ યોગા ચાલતું જ હોય છે, યુ કેન કમ, બટ મેક શ્યોર કે કોઈને કોઈ ડિસ્ટર્બન્સ ન થાય, કેમ કે અહીંયા મોસ્ટલી સિનિયર સિટીઝન્સ હોય છે. આઈ સીડ ઓકે. આમાંથી તમને કેટલી વસ્તુઓ ખબર પડી અત્યાર સુધીમાં? એક વસ્તુ કે મેં લોકેલિટી અને એરિયા નક્કી કરી નાખી. સેકન્ડ થિંગ, મેં ઇવેન્ટ કઈ કરવાની છે એ મેં કરી નાખ્યું. થર્ડ થિંગ, મારે જે વ્યક્તિને મળવાનું હતું એ લેડી જોડે મેં વાત કરી, રાઈટ, અપ્રોચ ધ કી પર્સન. મારે મેં ટાઈમ નક્કી કરી નાખ્યો, આટલા ટાઈમથી આટલા ટાઈમની વચ્ચે હશે, રાઈટ. નાવ મેં પ્રી લિસ્ટ જે હોય છે, પ્રી ઇવેન્ટ ટાસ્ક, એ મેં નક્કી કરીને કહી દીધું એમને કે યોગા છે, એટલે બીજી કોઈ વસ્તુ નહીં હોય, ખાલી બેંકની જે બેનર્સ ને કેનોપીસ જે હશે એ હશે, અને અમે લોકો ગ્રુપના હશે, રાઈટ. સો મેઇન વસ્તુ અહીંયા થઈ ગયા, આઈ થિંક 1, 2, 3, 4, 5 પોઈન્ટ્સ અહીંયા રેડી થઈને આવી ગયું છે. નાવ ધીસ ઇઝ ધી ગાર્ડન, રાઈટ, ધીસ ઇઝ ગાર્ડન. આ અહીંયા પેલા મેડમ જે છે ઇન્સ્ટ્રક્ટર, રાઈટ. ધીસ ઇઝ વન સેટ ઓફ ગ્રુપ, ધીસ ઇઝ વન સેટ ઓફ ગ્રુપ, ધીસ ઇઝ વન સેટ ઓફ ગ્રુપ. આ રીતે 3 સેટ ઓફ ગ્રુપ છે. અહીંયા એક્સિસ બેંકની સ્ટેન્ડી લગાવવામાં આવી છે, રાઈટ. અહીંયા શું કહેવાય, પેલું બેસવાનું જેવું હોય ને, કાઉચ તો નહીં, પેલું બેન્ચ જેવું જે હોય છે ને એ છે, રાઈટ. સો અહીંયા ઓલમોસ્ટ બે બેન્ચીસ આપણે રાખીએ, 3 બે બેન્ચીસ રાખીએ, ફાઇન. અને અમે લોકો અહીંયા 6 જણા ઊભા છીએ ટોટલ, 2 અહીંયા 2 અહીંયા 2 અહીંયા, રાઈટ. અમારા બધાના હાથમાં એક્સેસની ફોર્મ્સ અને બ્રોશર્સ ને એવું બધું છે, રાઈટ. હવે યોગામાં શું થશે, યોગામાં એટલીસ્ટ અહીંયા 6 6 લોકો ઊભા છે, અહીંયા 6 લોકો છે, અહીંયા 7 લોકો છે, અને અહીંયા 5 લોકો છે, રાઈટ. સો 11 18, એટલે અમને ટોટલ ફોર્મ કેટલી મળવી જોઈએ? 18 ફોર્મ્સ મળવા જોઈએ, ઓકે. નાવ અમારામાંથી હવે એવું બનશે કે આ જે 3 ગ્રુપ ઓફ પીપલ છે આ લોકો યોગા કરે છે. હવે યોગામાં કેવું થાય કે પહેલી જે અડધો કલાક, મતલબ પહેલી જે 15 મિનિટ હોય ને, બધા મસ્ત એક સાથે આમ સ્ટ્રેચ થઈને કરતા હોય છે. 15-20 મિનિટ પત્યા પછી છે ને, એક એક ગ્રુપ છે ને શાંતિથી આમ બેસી જાય થોડોક થોડોક ટાઈમ માટે, થોડુંક બ્રેક એમ. ત્યારે સપોઝ કે આ છ
આ જે ગ્રુપ છે એ બી સી, એ ગ્રુપ અત્યારે શાંતિથી ત્યાં જઈને બેસી ગયું, દેન આ લોકો મતલબ અમારામાંથી અમારા બેંકમાંથી કોઈ બી બે જણા ત્યાં જશે, પેરમાં છે તો કોઈ બી બે જણા ત્યાં જશે, બધા છ લોકો જોડે વાત કરશે કે અમે અહીંયાથી આવીએ છીએ, આ અમારું બ્રોશર છે, અમે આટલી આટલી વસ્તુ આપીએ છીએ, મેડમ સર પ્લીઝ હેવ અ લુક, અને અમારા લોકોનો કોન્ટેક્ટ નંબર છે એની અંદર, ઇફ યુ આ ઇવેન્ટ અમે લોકોએ ઓર્ગનાઇઝ કરી છે, આઈ હોપ કે તમને સારું લાગ્યું છે, રાઈટ, આટલી આટલી વસ્તુ છે તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો, રાઈટ. આમાંથી કોઈ પણ આમ ફ્રેન્ડલી નેચર દેખાડે ને કે પાક્કું મેડમ તમારું તો બ્રાન્ચ અહીંયા જ છે ને, હા મેડમ અમારી બ્રાન્ચ અહીંયા જ છે, હું અહીંયા શાહીબાગથી જાઉં છું, હા હા મને ખ્યાલ છે મારો ફ્રેન્ડનું અકાઉન્ટ તમારા ત્યાં જ છે, અચ્છા એવું છે સર, ઓકે તમારું અકાઉન્ટ ક્યાં છે, યુઝ્યુઅલી આવું તરત ના પૂછાય પણ એમને પહેલાં અપ્રોચ કર્યો મને એવું કહીને કે એમના ફ્રેન્ડનું અકાઉન્ટ મારી મારા બેંકમાં છે, એટલા માટે મેં અપ્રોચ કર્યો કે ઓકે સર તો તમારું જે અકાઉન્ટ છે એ ક્યાં છે, રાઈટ. સો હી સેડ કે SBI અકાઉન્ટ, એ છે સિનિયર સિટીઝન, તો આઈ સેડ ઓકે. પછી એ રીતે ધીરે ધીરે વાત કરવાની, ઇફ દે આર ઇન્ટરેસ્ટેડ તો જ વાત કરવાની, કેમ કે આપણે અહીંયા ઇવેન્ટ કરી રહ્યા છીએ, આપણે કોઈ બેન્કિંગ વેચવા નથી નીકળ્યા, રાઈટ, આ ઇવેન્ટ છે તો આ ઇવેન્ટને હેપીફુલ અને આમ એકદમ બોરિંગ વગરનું બનાવવાનું છે, સપોઝ એ લોકો પૂછે તો તમારે જવાબ આપવાનું છે, બાકી તમારી જોડે તો ફોર્મ નામ નંબર તો આવી જ ગયું છે, રાઈટ. સો આ રીતે અડધો એક કલાક રહીને બધાના ફોર્મ્સ મળી જાય, 18 ફોર્મ્સ મળે, 18 ફોર્મ્સ મળ્યા પછી કલાક પછી આ જ્યારે વાઇન્ડ અપ થાય ત્યારે બધા બેંકવાળા આવીને એક એક સિમ્પલ એક થેન્ક યુ બધાને કહી દે, ઇન્કલુડિંગ યોગા ઇન્સ્ટ્રક્ટર એવરી વન, કેમ કે આ મેઇન પર્સન છે, રાઈટ. 18+1 ફોર્મ, એક એક્સ્ટ્રા ફોર્મ મળે આપણને યોગા ઇન્સ્ટ્રક્ટરનું પણ, રાઈટ. સો 18+1 19 ફોર્મ્સ આપણને મળે. આ બધાને થેન્ક યુ કીધા પછી કેનોપી જે સ્ટેન્ડી છે સ્ટેન્ડીને બ્રાન્ચમાં લઈ જવાનું, અમે લોકો લઈ ગયા, એન્ડ દેન આ જે 18+1 જે 19 ફોર્મ છે, 19 ફોર્મને 6 લોકોની વચ્ચે ડિવાઈડ કરવામાં આવ્યું, રાઈટ. સો આ જે આખું પિક્ચર છે આની અંદર મેં એકો એક સ્ટેપ્સ મેં તમને સમજાવી દીધા છે, સ્ટાર્ટિંગ ફ્રોમ આઈડેન્ટિફાઈંગ ધ લોકેલિટી, તો કે ગાર્ડન ઝોન, તો એ ગાર્ડનનું એક યોગાવાળું ઝોન, રાઈટ. અપ્રોચ ધ કી પર્સન, તો પેલી લેડીને મેં અપ્રોચ કર્યું. આઈડેન્ટિફાઈ ધ ઇવેન્ટ, તો કે વી વિલ બી ડુઈંગ ધ યોગા એઝ અ ઇવેન્ટ, રાઈટ. આઈડેન્ટિફાઈ ધ પ્રી ઇવેન્ટ ટાસ્ક, તો કે અમે લોકો આ સ્ટેન્ડી લગાડીશું, અમારા જોડે બ્રોશર્સ હશે, દેટ વુડ બી ધ પ્રી ઇવેન્ટ ટાસ્ક. આઈડેન્ટિફાઈ ધ એક્ટિવિટીઝ ટુ બી પરફોર્મ્ડ, એટલે એ જ થયું યોગા. દેન ફાઇનલી ધ આઈડેન્ટિફાઈ ધ પોસ્ટ ઇવેન્ટ ટાસ્ક. પોસ્ટ ઇવેન્ટ ટાસ્કમાં આપણે શું કર્યું, બધાને આપણે થેન્ક યુ કીધું, આપણે બધાના ફોર્મ્સ લઈ લીધા, આપણે કેનોપી બેન્ડ કરીને બ્રાન્ચ પર લઈ ગયા, અને ફાઇનલી જે 19 ફોર્મ્સ હતા એ આપણે એકબીજા જોડે અમે લોકોએ શેર કર્યું, ફાઇન. બધા જોડે બબે ત્રણ ત્રણ જે કેલ્ક્યુલેશન બેસતું એ પ્રમાણે ફોર્મ મળ્યું. સો ધીસ વોઝ ધી વન ટાસ્ક કન્ડક્ટેડ બાય એક્સિસ બેંક CSO રીનાઝ ગ્રુપ, ફાઇન. ધીસ ઇઝ યોર અસાઇનમેન્ટ. અગેન મેં તમને એકો એક સ્ટેપ સમજાવી દીધું, નાવ યુ હેવ ટુ અપ્લાય ધીસ સ્ટેપ ઇન યોર એક્ટિવિટી. હું તમને થોડીક એક્ઝામ્પલ આપી દઉં છું કે તમે કઈ રીતે કરી શકો છો. તમે સ્કૂલમાં કરી શકો છો, સોસાયટીમાં તમે કરી શકો છો, હેલ્થ ચેકઅપ, મકર સંક્રાંતિ આવે છે, રોડ શો, તમારે કોઈને બેંકમાં બોલાવવું હોય બેંકમાં બોલાવી શકો છો, કોઈ GIDC મતલબ જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં કંઈ કરવું છે તો ત્યાં બી કરી શકો છો. ઇન શોર્ટ તમારે આ જ રીતે એક ઇવેન્ટ ક્રિએટ કરવાનું છે. ક્રિએટ કર્યા પછી તમારે વોટ્સએપમાં લખવાનું છે બધા પોઈન્ટ્સ કવર થાય એવા, રાઈટ, કે મતલબ તમે ક્યાં ક્યાં ઇવેન્ટ્સ કરશો, મતલબ લાઈક સૌથી પહેલી લોકેલિટી, તો તમે પહેલાં લોકેલિટી નક્કી કરશો, તમારી કોઈ બી આજુબાજુનું એરિયા હોય, તમારું સ્કૂલ હોય, કોઈ બી નામ તમારી જે કોઈ બી આજુબાજુની છે, તમે ઇવેન્ટ નક્કી કરશો. કોમ્પિટિશન, તો કોમ્પિટિશન
અપ્રોચ ધ કી પર્સન. સપોઝ તમે કોઈને જાણતા હોય, તમે કોઈ સોસાયટીમાં હોય, તો સોસાયટીના જે સેક્રેટરી હોય, રાઈટ, તો એ સેક્રેટરીનું નામ, રાઈટ, દેન ઇટ ઇઝ આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ ઇવેન્ટ, એ આપણે કોમ્પિટિશન લખી નાખ્યું, રાઈટ. આઈડેન્ટિફાય ધ પ્રી ઇવેન્ટ ટાસ્ક, અગર કોમ્પિટિશન છે તો કયા ટાઈપની કોમ્પિટિશન છે અને કોમ્પિટિશનની વસ્તુઓ કઈ કઈ જોઈશે, રાઈટ. પ્લસ બેંકની કેનોપી છે, સ્ટેન્ડી છે, બ્રોશર છે, રાઈટ. આ બધી વસ્તુઓ પ્રી ઇવેન્ટ ટાસ્કમાં આવે છે. દેન આઈડેન્ટિફાય ધ એક્ટિવિટીઝ ટુ બી પરફોર્મ, મતલબ કોમ્પિટિશનની અંદર કઈ હશે, મતલબ પેઇન્ટિંગ છે, દમ શરાસ છે, ચલો છોકરાઓનું હોય તો, રાઈટ. દેન ફાઇનલ આ બધું થઈ ગયા પછી ફાઇનલ ઇટ ઇઝ પોસ્ટ ઇવેન્ટ ટાસ્ક, મતલબ તમે પોસ્ટ આ બધું પત્યા પછી તમે આને કઈ રીતે કવરઅપ કરશો, આને 1 2 3 4 5 6 કરશો, રાઈટ. આની હેડિંગ તમારે આપવું હોય તો જે રીતે મેં આ રીતે યોગા એક્ટિવિટી લખ્યું છે, તો એ રીતે તમારી જે કોઈ બી એક્ટિવિટી હોય, જે કોઈ બી ઇવેન્ટ હોય, એનું નામ તમે અહીં ઉપર હેડિંગમાં બોલ્ડમાં લખીને આ રીતે પોઈન્ટ આઉટ બધી વસ્તુ કરી શકો છો, રાઈટ. પ્લીઝ તમે મને ઓલું પૂછતા રહેજો, કોઈ બી વસ્તુ જો તમારે પૂછવું હોય, કોઈ બી કોઈ ક્વેશ્ચન છે અથવા એવી કોઈ વસ્તુઓ છે જે તમારે પૂછવું છે, એ પ્લીઝ તમે પૂછતા રહેજો, રાઈટ. નાવ આઉટકમ ઓફ ધ લર્નિંગ્સ, આપણે આજનું સેશન્સ અહીંયા કમ્પ્લીટ થાય છે. કી આઉટકમ આજનું, આપણે જે બી આજે લર્નિંગ્સ કર્યું છે એનું કી આઉટકમ શું છે? બેંક માટે ઇવેન્ટ ઇઝ અ ગેધરિંગ ટુ અચીવ અ ગોલ. And in short, events are for generating leads. આજના સેશન્સની બે આઉટકમ છે કે બેંક ઇવેન્ટ ત્યારે ઓર્ગેનાઇઝ કરે છે એ જ્યારે એમને કોઈ એમની ગોલ અચીવ કરવી છે, રાઈટ. ઇવેન્ટ ઇઝ અ ગેધરિંગ, ઇવેન્ટ લીડ્સ માટે બેંક જનરેટ કરે છે. અને હવે આ ઇવેન્ટ્સને કઈ કઈ રીતે જનરેટ કરવાનું, ઇવેન્ટ્સને કઈ કઈ રીતે ફૂલફિલ કરવાનું હોય છે, કઈ રીતે જનરેટ કરવાનું હોય છે, એ આખી વસ્તુ મેં તમને આજે સમજાવી દીધી છે. અને આઈ હોપ એક સિમ્પલ વર્ડિંગ્સમાં મેં તમને સમજાવી. સ્ટીલ તમારે કોઈ બી ટાઈપનો કોઈ ક્વેશ્ચન કે કોઈ બી ટાઈપનો કોઈ ઇન્ક્વાયરી હોય તો પ્લીઝ મને કોલ કરી દેજો અને મેસેજ કરી દેજો. હેવ અ ગુડ ડે, બાય.